ગુડ આફ્ટરનૂન એચપીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિજાપુર તાલુકાના કોલવાડા ગામમાં 3 વર્ષ પહેલા તલાટી દ્વારા તારીખ 13/1/2017 રોજ રાવળ સમાજના ઘર માટે ગાળા ફાળવેલ હતા. દરેક ગાળાની આકારણીને વેરા અપાવતી હોવા છતાં રાવળ સમાજ સાથે તેમના જ ગામના સરપંચશ્રીએ અન્યાય કર્યો છે. 20 વર્ષના એમના ઘરના ગાળાના ભોગવટા પર જીસીબી ફેરવાવી ને ઘરના ગાળા વગરના કરી દીધા. લોકડાઉન હોવા છતાં પણ ગામના સરપંચ દ્વારા અન્યાયનો રાજ્ય સરકાર પાસે રાવળ સમાજ ન્યાય માંગી રહી છે. આજે હું વિજાપુર તાલુકાના કોલવાડા ગામમાં આવ્યો છું. બરાબર, અહીંયા એવું છે કે પંચાયત દ્વારા ગરીબોને જે ગાળા આપવામાં આવ્યા હતા, જે ફાળવણી કરવામાં આવી હતી, આકારણીપત્ર વેરા પાવતી બધું હોવા છતાં અહીંયા સરપંચ દ્વારા અહીંયા જે જગ્યા ખરી અહીંયાથી દબાણ બધું હટાવી લેવામાં આવ્યું છે અને ખોટી રીતે પબ્લિકને હેરાન કરવામાં આવી રહી છે. બરાબર, એ માટે આપણા આ ભાઈને પૂછીશું. સાહેબને પૂછવું છે. સાહેબ નમસ્તે. 8 તારીખે 50નું ટૂર હતું ને મને બોલાયો હસ્તાત્મક. બીજા નંબરમાં 15 જણા મારા ઘરે આવ્યા. ત્રીજા નંબરમાં 4 જણા આવ્યા. એના પાસે આ લોકો ગામ રૂપી આખું ગામ બોલાવ્યું એક જૂથ. એ લોકોએ એમ કીધું કે આ સ્વેચ્છાએ બધું ઉઠાવી લેવા તો આ લોકોને બગીચો બનાવો. આ જમીન તમે ક્યારે ફાળવી લે તમને? 8/1/17. બરાબર. અને હાલમાં શું કેવું સરપંચ? અહીંયા શું બનાવવાની વાત ચાલે છે? સરપંચ કોઈ માન્ય રાખતો નહીં. બરાબર. બીજા નંબરમાં શું છે કે આ આકારણી થઈ ખોટી છે, રદ કરવા માંગે. પણ કાયદેસર તો મેં આકારણી બનાવી જોઈ, તમે જોઈ શકો છો બધા આકારણી નાખો પકડી લેજો. બધા માફી દે નજીક કરેલો. બેન, તમારું આના માટે શું કહેવું છે? અમારે તો હવે 20 વર્ષનો ફોટો તો લાકડો નાખતો હતો. મકાન બનાવવાનું સરપંચી દ્વારાથી બધું ખસી લેવામાં આવશે. અમે 1000 નો તમે ફેલી મેળવવા માલ લાકડો. બરાબર, તમે જોઈ શકો છો કે બધા પબ્લિક ઊભી છે. બરાબર, એમના કાયદેસરના 20 વર્ષનો ભોગવટો હતો તે સતત અહીંયાથી સરપંચશ્રી દ્વારા અહીંયા અન્યાય કરવામાં આવ્યો છે. બરાબર છે, એના માટે સરકારશ્રીને મારું આ એક વિનંતી છે કે આના ઉપર કોઈ પણ વ્યવસ્થિત નિયમ લેવો પડે. બરાબર છે. બોલો તમે. કોઈ આધાર પણ નથી. બરાબર, એમના વિધવાસી. બરાબર છે, તે સત્તો અમનો જે ભોગવટો હતો 20 વર્ષ પહેલાંનો એમને હટાવી લેવામાં આવે છે. તો આ બેન હવે જાય ક્યાં? બરાબર, એટલે મારો રાજ્ય સરકારને એ જ વિનંતી છે કે આનો કાયદેસર કાર્યવાહી કરીને આનું જે થતું હોય એ કાયદેસર કરીને પૂરું કરવું પડશે. બરાબર, બોલો. ઓકે, મૂકો.